નમસ્તે બાળ મિત્રો, હું છું જલ્પા પંચાલ. માય સ્માર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 1 કલરવ, અને એમાં શાળા તત્પરતા 1 અને 2 પૂરા થઈ ગયા છે. હવે આપણે 3 નંબર એટલે કાવ્ય છે જે અજબ જેવી વાત છે, ચલો એમનો રાગ શીખીશું. નાની મારી આંખ એ જોતી કાક, કાકે તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સુંગે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન, એ તે કેવી અજબ જેવી વાત છે. નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તે કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તે કેવી અજબ જેવી વાત છે. જો આપણે આ કવિતા શીખ્યા, હવે એમાં આપણે સમજીશું. જો આ કવિતામાં ચિત્રો આપેલા છે, ચિત્રો પરથી નાના બાળકના અંગો વિશેની વાત કરવામાં આવી છે, એટલે કે આપણા અંગો કયું કયું કામ કરે છે અને શું કરે છે એના વિશે. નાની મારી આંખ એ જોતી કાંક, એટલે કે જે મારી નાની આંખ છે એ કઈ ના કઈ આખો દિવસ જોતી રહે છે, એ તે કેવી અજબ જેવી વાત છે. એટલે કે ભગવાને આપણને કેવું બનાવ્યું છે, આંખથી આપણે સરસ જોઈ શકીએ છીએ બધું જ. આખી દુનિયામાં જે કુદરતી સૌંદર્ય છે એ આપણે આજુબાજુ રહેતું બધું જ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. નાક મારું નાનું, એટલે કે નાનું મારું નાક છે જે એ સૂંઘે ફૂલ મજાનું, એટલે કે સરસ સૂંઘે છે. શું તો ફૂલ મજાનું, સરસ ફૂલની સુગંધ માણે છે. એ તે કેવી અજબ જેવી વાત છે, એ પણ કેવી અજબ એટલે કે નવાઈ પમાડે તેવી વાત છે. એટલે કે આપણે નાક દ્વારા બધી જ સારી અને ખરાબ બધી જ સુગંધનું આપણું અવલોકન નાક અવલોકન કરી શકે છે. નાના મારા કાન, એટલે કે મારા નાના નાના કાન છે એ સાંભળે દઈને ધ્યાન, એટલે કે તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે મમ્મી નાની છોકરીને કંઈક કહે છે ને એ ધ્યાનથી સાંભળે છે, તો આપણે સાંભળીએ કાનથી, તો એ પણ કેવી સરસ નવાઈ પમાડે તેવી વાત છે. નાનું મોઢું મારું, એટલે કે મારું મોઢું, હું નાનો છું એટલે કે મારું મોઢું પણ નાનું નાનું છે, એ બોલે સારું સારું. એટલે કે નાના બાળકો જ્યારે બોલતા હોય તો આપણને બધાને સાંભળવાનું બહુ મજા આવે છે, અને એની પોતાની કાલી કાલી ભાષામાં પણ સારી રીતે બોલે છે, એ કેવી સરસ આપણને બધાને ગમે એવી વાત છે. નાના મારા હાથ, એટલે કે મારા હાથ પણ કેવા છે, નાના નાના, એ તાળી પાડે સાથ. નાના બાળકોને તાળી પાડવી બહુ ગમે છે, એટલે કે સરસ રીતે બે હાથથી તાળી પણ પાડી શકે છે, અને બધા જ કામ આપણે હાથ વડે કરી શકીએ છીએ. એ તે કેવી અજબ જેવી વાત છે, એ પણ કેવી સરસ વાત છે. પગ મારા નાના, એટલે કે મારા પગ, હું નાની છું તો પગ પણ નાના નાના છે, એ ચાલે છાના માના, એટલે કે શાંતિથી છાના માના. બાળક નાનું હોય ત્યારે ચાલતા શીખે છે, ત્યારથી તો ધીમે ધીમે ધીમે, એટલે કે એને ચાલવાની ખૂબ મજા પડે છે, અને આપણે ચાલી ના શકીએ તો પગ વડે. તો આમાં અહીંયા ગુજરાતી અને પર્યાવરણ બંનેનું અહીંયા આ કવિતામાં ઉલ્લેખ કરેલો છે. એ તે કેવી અજબ જેવી વાત છે, એટલે કે આ કેવી અજબ જેવી વાત છે. તો આમાં આપણે ગુજરાતી એટલે કે ગુજરાતીમાં કવિતા પણ શીખીએ, અને પર્યાવરણમાં બધી નાના બાળકો આપણી જે શરીરના અવયવો છે, આંખ નાક કાન મોઢું હાથ અને પગ, એ બધી કઈ પ્રવૃત્તિઓ કરે છે એ પણ આપણે સમજીએ. તો આપણી આંખ છે તો એ જોવાનું કામ કરે છે, નાક છે તો સૂંઘવાનું કામ કરે છે, કાન છે તો સાંભળવાનું કામ કરે છે, મોઢું તો બોલવાનું, હાથ તો કામ કરવાનું, અને પગ તો ચાલવાનો. હવે આ નવા શબ્દો છે, એમાં નવા શબ્દમાં અજબ, કાંક, સાથ અને ધ્યાન. હવે આપણે આગળનો વિડીયો આગળની પ્રવૃત્તિ જે આવે છે એ આગળનામાં શીખ